બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેર વચ્ચે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે વિદેશમાં રહેલી સ્વામિનારાયણ સંસ્થા વારે આવી છે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સંસ્થા દ્વારા આઠ મેટ્રિક ટન ઓક્સિજન ફાળવાયું હતું બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પ્રકોપ વચ્ચે ઓક્સિજનની વધી જતી માંગને લઈ અબુધાબીની સ્વામિનારાયણ સંસ્થા મદદે આવી છે યુએમાં રહેલા સ્વામિનારાયણ હરિભક્તો દ્વારા બનાસકાંઠા જિલ્લાને ચુમ્માળીસ મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યો છે જેનો પ્રથમ કન્ટેનર આવી પહોંચતા પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે અમારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એ યુ એની અંદર દુબઈ ખાતે જે નિર્માણ પામી રહ્યું છે અને ત્યાં રહેતા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતો એ બધાએ આપણા જે ભારતના રહેવાસીઓ એ બધાને પ્રેરણા આપી અને આપણા ભારત દેશની ચિંતા કરી પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજનું સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું અને પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ એ જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વાઈ મહારાજનું વાક્ય એ વિદેશમાં રહેતા આપણા ભારતીયો જે યુ એની અંદર રહે છે એ બધાએ ભેગા થઈ અને આપણા ભારત દેશની ચિંતા કરી એની અંદર પણ આપણા બનાસકાંઠાની ખૂબ જ મોટી ચિંતા કરી અત્યારે આબુધાબીથી ચુમ્માલીસ મેટ્રિક ટન એ ઓક્સિજન આવ્યો હતો એમાં પ્રથમ કન્ટેનર એ આપણા બનાસકાંઠા જિલ્લાને ફાળવ્યું અને અત્યારે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આ જિલ્લાની અંદર આ ઓક્સિજનનો બધો વહેવાર અને વિતરણ થશે અને સમગ્ર ગુજરાતની અંદર પણ આ રીતના દરેક જિલ્લા વાઈઝ આ રીતના ઓક્સિજન આપવામાં આવશે આજે શું કાર્યક્રમ હતો આજે આપણા બનાસકાંઠા જિલ્લા માટે આ કન્ટેનર આવ્યું છે એની પૂજનવિધિ અને અત્યારે એમને ગુરુ ઇન્ડસ્ટ્રીઝની અંદર ત્યાં આગળ ખાલી કરવાનો અને આવતીકાલથી બધી જગ્યાએ વિતરણ કરવાનો કાર્યક્રમ હતો એનું પૂજન વિધિનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો અને યુ એની અંદર આપણા જે ભારતીયો રહી છે એ બધા આપણા ભારત દેશની ખૂબ ચિંતા કરતા હોય છે કારણ કે અત્યારે કોરોના મહામારીની અંદર સૌથી વધારે ભયાન ભયજનક વાતાવરણ હોય તો ઓક્સિજનથી ઘણા બધા વ્યક્તિઓનું જીવ લેવાયો છે અને ઘણા બધા ઓક્સિજનને કારણે જીવી પણ ગયા છે તો આ ઓક્સિજન એના માટે જ દરેકના પ્રાણવાયુ રૂપે જડીબુટ્ટી રૂપે ત્યાંથી મોકલાવવામાં આવ્યો છે અને ત્યાં આગળ આપણું બીએપીએસ હિન્દુ મંદિર નિર્માણ પામી રહ્યું છે અને ત્યાંના તમામ ભાવિકોનો આજે બનાસકાંઠા જિલ્લા વતી અમે આભાર વ્યક્ત કરીએ કારણ કે કટોકટીના સમયે આ ઓક્સિજન અત્યારે આપણને મળ્યો છે કારણ કે એક વ્યક્તિને ઓક્સિજન મળી જાય તો એનું જીવન બચી જતું હોય છે કારણ કે પ્રાણવાયુ કહેવાતો હોય છે તો એના માટે આપણા બનાસકાંઠા જિલ્લા માટે પરમપૂજ્ય પૂજ્ય સાઈ મહારાજે બીઆઈપીએસ સંસ્થાના ધર્મગુરુ વડા મહંત મહારાજે પણ ચિંતા કરી અને ત્યાં સંતોને વાત કરી કે બધાને પ્રેરણા આપો અને એ પ્રેરણાથી આપણા ત્યાં અત્યારે ચુમ્માલીસ મેટ્રિક ટન એ ઓક્સિજન આવ્યો છે આજે અહીંયા આગળ ગઈકાલે પાટણની અંદર હતો આપવામાં આવ્યો હતો અને એના એક દિવસ અગાઉ મોરબી અને જામનગરની અંદર પણ આપવામાં આવ્યો હતો જ્યાં જેવી જરૂરિયાત હોય એ રીતના ગવર્મેન્ટના આદેશ પ્રમાણે આ મદદરૂપ થવા માટે બીએપીએસ સંસ્થા કટિબદ્ધ થયેલી છે બનાસકાંઠાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાંથી ઉદઘાટન કરાવ્યું છે ખાતમુહૂર્ત કરાયું છે તો હવે આ હોસ્પિટલને કેટલું આપવામાં આવશે આ હોસ્પિટલના ક કલેક્ટરશ્રીના માર્ગદર્શન પ્રમાણે અહીંયા આગળ આપવામાં આવશે પાલનપુર સુરક્ષામાં ઓક્સિજનની અછત નિવારવા તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તેવો અનુરોધ બનાસ મેડિકલ કોલેજે કર્યો હતો બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જનરલ હોસ્પિટલ એ મુખ્ય સિવિલ હોસ્પિટલ છે અહીંયા રોજના ઓન એન્ડ એવરેજ બસો કોરોનાના દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહેલ છે રોજના એક હજાર જેટલા લોકોને એમના સગાવાલા બધા જે આવે એને ફ્રીમાં ભોજન પણ આપવામાં આવી રહેલું છે ઓક્સિજનની પૂર્તિ માટે બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ટીમ તરફથી ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે પણ જે આ સિવિલ હોસ્પિટલ જે છે કે જે કોરોનાના દર્દીઓની સારવાર પ્રાઇવેટમાં જે લાખો રૂપિયામાં થાય છે ગરીબ વર્ગ એ બધો બનાસકાંઠા જિલ્લાની આ મુખ્ય હોસ્પિટલ હોવાથી અહીંયા જ આવે છે અને અહીંયા મફત સારવાર આપ કરવામાં આવે છે કોવિડના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન અહીંયા વધતી જાય છે અમે પણ ઓક્સિજન આપવાની સુવિધાનું એક્સપેન્શન કરેલ છે લગભગ સાડા ત્રણસો જેટલા દર્દીઓને ઓક્સિજનની સુવિધા અહીંયા આપી શકીએ એ પ્રમાણેનું સગવડ કરેલ છે જો અહીંયા ઓક્સિજનનો પુરવઠો પૂરતો અમને પૂરો પાડવામાં આવે તો અમે એટ એ ટાઈમ સાડા ત્રણસો લોકોના જીવ બચાવી શકીએ એ સ્થિતિમાં અત્યારે છીએ ઓક્સિજનની પૂર્તિ માટે પ્રશાસન તંત્ર તરફથી પણ અમને સહકાર મળી રહ્યો છે પણ જે પ્રમાણે ઓક્સિજનનો ફ્લો ફ્લો જે દર્દીઓને આપવો જોઈએ અને દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં અમને ખૂબ ઓછો પ્રમાણ ઓક્સિજન મળી રહેલ છે અત્યારે અમે જે બનાસ મેડિકલ કોલેજ તરફથી એક ટેન્ક ઓક્સિજન પ્લાન્ટ સિલિન્ડર આ બધા ખરીદેલા છે આજે જે સ્વામિનારાયણ સંસ્થા તરફથી પણ ઓક્સિજનનો પુરવઠો જે ત્યાં યુએ એના હરિભક્તો છે એ લોકોએ રાજ્ય માટે ફાળવેલ છે અને એના ભાગરૂપે આજે એક ઓક્સિજનનું ટેન્કર પણ અહીંયા સિવિલ હોસ્પિટલમાં સ્વામીજીઓની આગેવાની હેઠળ અહીં આવ્યું છે અને એમને એમને આશ્વાસન બી આપ્યું છે કે તમને આઠ ટન જેટલો ઓક્સિજનનો પુરવઠો નજીકના એક બે દિવસમાં પૂરો પાડવામાં આવશે મારા આ તબક્કે એક ખાસ કહેવું જોઈએ પ્રશાસનને અને સંસ્થાને પણ મારી એક પ્રાર્થના છે વિનંતી છે બનાસકાંઠાની પ્રજા તરફથી કે જે આ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ છે જિલ્લાની મુખ્ય હોસ્પિટલ છે ગરીબ દર્દીઓ મફતમાં સારવાર લઈ રહ્યા છે તો એમને ધ્યાનમાં રાખીને અહીંયા વધુમાં વધુ આ ઓક્સિજનની ટેન્ક જો એકત્રે અહીંયા ભરવામાં આવે પ્રશાસન તરફથી અથવા તો આવી જે સ્વામિનારાયણ જેવી સંસ્થાઓ તરફથી તો જિલ્લાવાસીઓને ખૂબ સારી અમે સગવડ આપી શકીએ એ પ્રમાણે છે બનાસકાંઠા જિલ્લાને ફળવાયેલ ચુમ્માળીસ મેટ્રિક ટન ઓક્સિજન જથ્થામાંથી હવે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ જિલ્લાની અન્ય કોવિડ ફાળવવામાં આવશે